ઓકે બાળકો, ત્યાર પછી ક્વેશ્ચન છે 23. ગ્લોબિન અણુ એટલે હિમોગ્લોબિન, ગ્લોબિન અણુ એટલે હિમોગ્લોબિન ના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા. માત્રાત્મક સમસ્યા એટલે જથ્થા આધારિત સમસ્યા, ક્વોન્ટિટી આધારિત સમસ્યા. એ મેન્ડેલિયન અનિયમિતતામાં, જનીનિક અનિયમિતતામાં મેન્ડેલિયન અનિયમિતતા છે. આ મેન્ડેલિયન અનિયમિતતા એટલે થેલેસેમિયા. એ દૈહિક રંગસૂત્ર પર જવાબ આવેલા એ સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિરનો રોગ છે. જ્યારે બંને પિતૃઓ જનીન માટે વાહક, વાહક એટલે વિષમયુગ્મી હોય ત્યારે સંતતિમાં ઉતરી આવે છે, એટલે સંતતિ રોગિષ્ઠ હોય. આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા લોપ છે. હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન શૃંખલા, કા આલ્ફા અને કા બીટા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો કરી છે અને એના પરિણામે અસામાન્ય હિમોગ્લોબિનના નિર્માણ પામે છે અને જેના લીધે એનિમિયા થાય છે અને એનિમિયા થવું એ આ રોગનું મુખ્ય લક્ષણ છે. હવે હિમોગ્લોબિનની કઈ સાંકળ અસરકર્તા છે તેના આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ એટલે પ્રકાર નક્કી થાય. જો આલ્ફા થેલેસેમિયા એ આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન એ અસરકર્તા છે, જ્યારે બીટા થેલેસેમિયામાં એ બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસરકર્તા છે. આલ્ફા થેલેસેમિયા સાથે જોડાયેલા બે સંલગ્ન જનીન એટલે HBA1 અને HBA2, તો એના વૈકલ્પિક સાથે કુલ જનીન કેટલા થાય? તો કુલ જનીન થશે વૈકલ્પિક સાથે 4. અહીંયા વૈકલ્પિક કહ્યું તો HBA1 અને અહીંયા વૈકલ્પિક કહ્યું તો HBA2. તો અને ક્યાં આવેલા હોય? તો 16 રંગસૂત્ર પર આવેલા હોય, જે આલ્ફા ગ્લોબિન શૃંખલાના નિર્માણનું સંચાલન કરે. 4 જનીનમાંથી એક કે વધુ જનીનોમાં વિકૃતિ અથવા લોપના કારણે જોવા મળે. એક જનીન વિકૃત તો ટૂંકી, એનાથી વધુ ટૂંકી 2 જનીન વિકૃત, એનાથી વધુ ટૂંકી 3 જનીન વિકૃત, 4 વિકૃત એટલે એકદમ ટૂંકી. જેમ વધુ જનીનો અસર કરતા તેમ આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન ઓછું. બીટા થેલેસેમિયા એ એકાકી જનીન એટલે HBB અને એનો વૈકલ્પિક તો HBb. પિતૃમાં ક્યાં હોય? તો 11 રંગસૂત્રમાં અને એના દ્વારા નિયંત્રિત છે. એક અથવા બે જનીનમાં વિકૃતિ અથવા લોપ થવાના કારણે એ બીટા થેલેસેમિયા છે એ જોવા મળે છે. બીજું, માટે જ બીટા થેલેસેમિયા છે ને એ વધુ જોખમીમાં આવે, ગંભીરમાં આવે, કારણ કે એના માટે 2 જ જનીન જવાબદાર. એક વિકૃત એટલે અડધી શૃંખલા સર્જન, 2 વિકૃત એટલે શૃંખલાનું સંશ્લેષણ એકદમ ઘટી જાય કે નહીં થાય. અને થેલેસેમિયા એ સિકલ સેલ એનેમિયા કરતાં અલગ છે. કઈ રીતે? તો થેલેસેમિયામાં ગ્લોબ્યુલિન અણુના સંશ્લેષણની એ માત્રાત્મક સમસ્યા છે, જ્યારે સિકલ સેલ એનેમિયા એ ગ્લોબ્યુલિન અણુના સંશ્લેષણની ગુણાત્મક એટલે કે એની ક્વોલિટીમાં 6 ગ્લોબિન શૃંખલામાં 6 ઉપર જ્યાં ગ્લુટેમિક એસિડ હોવો જોઈએ ત્યાં એક જનીનના વિકૃતિથી પોઈન્ટ મ્યુટેશનથી એ વેલેન્ટ છે એ અભિવ્યક્ત થતું હોય છે. ઓકે.